હવે પાયલોટ્સ અને ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટ ઓપરેશન દરમિયાન પરફ્યુમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે ડીજીસીએ આ પ્રસ્તાવ આપ્યો છે ભારતમાં પાયલોટ અને ફ્લાઇટ ક્રૂ મેમ્બરો દ્વારા પરફ્યુમના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આ પ્રસ્તાવ આપ્યો છે જો આ મંજૂર થઈ જશે તો પાયલટ્સ અને ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટ દરમિયાન પરફ્યુમ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં ડીજીસીએ જે લોકો આવું કરતા જોવા મળે તેની સામે કાર્યવાહી કરી શકે છે સીએનબીસીના અહેવાલ મુજબ પરફ્યુમ સિવાય તે દવાઓ માથવોશ ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં આલ્કોહોલ હોય છે આ ઉત્પાદનોના કારણે બ્રેથલાઇઝર ટેસ્ટ પ્રભાવિત થઈ શકે છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તાજેતરમાં તેની મેડિકલ ટેસ્ટની પદ્ધતિમાં પ્રસ્તાવ મૂક્યો છે આનાથી પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ માટે આલ્કોહોલનું સેવન ચેક કરવાની પ્રક્રિયામાં ફેરફાર થવા જઈ રહ્યો છે ડીજીસીએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે હવે ક્રૂ મેમ્બર્સ અથવા પાયલોટ એવી કોઈ દવા પરફ્યુમ કે ડેન્ટલ પ્રોડક્ટ્સનો ઉપયોગ નહીં કરે આ કારણે ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે અને તે પછી તે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે આ સાથે આ પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ક્રૂ મેમ્બર આવી દવા લે તો તેણે પહેલા ડોક્ટરની સલાહ લેવી પડશે અહેવાલ અનુસાર અત્તરમાં આલ્કોહોલની થોડી માત્રા હોઈ શકે છે તે અસ્પષ્ટ છે કે શું શરીર પર પરફ્યુમ લગાવવાથી ખોટા હકારાત્મક શ્વાસ પરીક્ષણ થઈ શકે છે ડીજીસીએ માટે અધિકૃત હવાઈ સુરક્ષા જરૂરિયાતનો ઓગસ્ટ બે હજાર પંદરમાં મંજૂર કરવામાં આવી હતી સૂચિત વધારો પાંચ ઓક્ટોબર સુધી જાહેર ટિપ્પણી માટે છે ઊડિયન ઉદ્યોગમાં કેટલીક વાર ડ્યુટી પીધેલા પાયલોટ્સને જાપાન એરલાઇન્સના પાયલોટ કાસુતોશી જીસુ કાવાને 2018 માં 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી ટેક-ઓફ પછી તરત જ હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેના લોહીમાં આલ્કોહોલનું સ્તર કાનૂની મર્યાદા કરતાં નવ ગણું હતું યુએસમાં ગ્રેબિયલ લાઇડર સ્રોડર નામના ડેલ્ટા પાયલોટને ટેક-ઓફ પહેલા સંપૂર્ણ રીતે ચઢેલા પ્લેનમાંથી દૂર કરવામાં આવ્યો હતો કારણ કે એવી શંકા હતી કે તે નશામાં હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી